બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતનો ભાજપે વિરોધ કર્યો. ભાજપ કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિએ નાગરિકો સાથે મળી અમીબેન રાવતનો વિરોધ કર્યો. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને ભાજપ કોર્પોરેટર વર્ષા વ્યાસ વચ્ચે થઈ ભારે રકઝક. નિજામપુરા ભૂખી કાંસ પર બાંધેલ આરસીસીનો સ્લેબ તોડી પાડવાના મામલે માથાકૂટ થઈ હતી. વિરોધના પગલે અમીબેન રાવતને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું. વડોદરામાં સ્પીડબોટ મુદ્દે મનપા કમિશનરની પ્રતિક્રિયા, અનફિટ બોટ ઉપયોગમાં નહોતી લેવાઈ. દિલીપ રાણાએ જણાવ્યું હતું કે મોટાભાગની બોટ 2005-06 હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે જરૂર લાગશે તો પગલાં ભરવામાં આવશે. દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડબોટ બંધ હાલતમાં જોવા મળી હતી. સોળની હતી પણ મોટાભાગની હોડી 2006 પણ હતી અને 2005 પણ હતી. એટલે 2005-2006 મોટાભાગની હોડીઓ કન્ડેમ હતી, વીસ વર્ષ હતા. એનો લેટર અમે 5 મહિના પહેલાં GSTMA લખેલો છે કે ભાઈ અમારે નવી હોડીઓ જોઈએ છે અને આ બધી હોડીઓ કન્ડેમ થયેલી છે. જોડે જોડે GSTMA પણ RTOને લખેલું છે. એક વસ્તુ આ થઈ અને બીજું આ જે બીજી હોડીઓ જે ફિટ હોડીઓ હતી એ અમે રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશનમાં લીધી જ છે. એટલે જે બોટ ફિટ હતી એ બોટ સાથે અમને કામગીરી કરેલી છે. આ અનફિટ બોટ હતી એટલે એ કામગીરી ના લેવાય, કારણ કે અનફિટ બોટમાં ક્યાંય પણ કંઈક દુર્ઘટના થાય તો બીજો પ્રશ્ન, જાનમાલનો નુકસાનનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. એટલા માટે આ બોટ નથી યુઝ. દ્વારકામાં જામરાવલ નગરપાલિકામાં હોબાળો મચી ગયો. બાળકીનું સારવારના ભાવે મૃત્યુ થતા રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ નગરપાલિકાનો ઘેરાવો કર્યો. હનુમાનધાર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. કોઈ મદદ ન મળ્યાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારજનોએ દવાખાને લઈ જવા જેસીબીની મદદ લીધી. જેસીબીની મદદથી પણ પૂરના પાણીમાંથી નીકળી ન શકાયું. હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી, પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી. કે અહીંથી પ્રયત્નો કરતા, ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શક્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે. એની રજૂઆત અંગે અમે ઉપર કલેક્ટર મારફત ગાંધીનગર સુધી પહોંચાડવા અમે એ લોકોને ખાતરી આપી છે. અતિવૃષ્ટિ મુદ્દે કિસાન નેતા પાલ આંબલિયાનું નિવેદન. રાજ્યના 37 તાલુકામાં લીલા દુષ્કાળ જાહેર કરવાની માંગ. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં લીલા દુષ્કાળને જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરી. ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે. ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે. ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ 37 તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં ખેડૂતોની માંગને લઈ સરકાર દ્વારા બાલારામ નજીક ચેકડેમ બનાવવામાં આવ્યો અને આ વર્ષે પ્રથમ ચોમાસાના વરસાદમાં ચેકડેમ છલકાઈ જતા 25 જેટલા ગામના પાણીના તળ ઊંચા આવશે. ખેડૂતોની સિંચાઈની સમસ્યા પણ હલ થશે, જેને લઈ ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ છે. ખેડૂતો હવે ચોમાસાની સિઝન સિવાય પણ બારે માસ ખેતી કરી શકશે. 35 લાખ રૂપિયામાં સરસ મજાનો ચેકડેમ તૈયાર થયો છે. આ વિસ્તારના ખેડૂતો માટે, 20 ગામના ખેડૂતો માટે ખૂબ મોટું કામ થયું છે. ખેતી અને પશુપાલન કરવામાં અમને ખૂબ સરળ રહેશે. પાણી અમારી નીચું જાય ત્યારે પાણી વગરના થઈ જતા હતા, એ સ્થિતિ હવે નહીં સર્જાય. આ ચેકડેમ બનવાથી ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ છે કે આ ચેકડેમ બનવાથી બાલારામ નદી એ રિચાર્જેબલ એરિયા છે, અહીંયા પાણી રોકાઈને જશે એટલે જમીનના તળ ઊંચા આવશે અને ખૂબ મોટો આ ચેકડેમ બનવાથી આજુબાજુના 20 ગામોમાં ફાયદો શકશે અને ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ છે. આજે પ્રદેશ ભાજપની બેઠક મળશે, જેમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા થશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. પ્રદેશ ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે. સદસ્યતા અભિયાન હેઠળ 1.5 કરોડ લોકોને ભાજપમાં જોડવા બાબતે ચર્ચા કરવામાં આવશે. આગામી 3 સપ્ટેમ્બરે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થશે. 3 સપ્ટેમ્બરે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ CM ભૂપેન્દ્ર પટેલને સદસ્ય બનાવી અભિયાનનો પ્રારંભ કરાવશે.
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી ધારીના મોણબેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું બુલડોઝર ફેરવ્યું. ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રની તવાઈ. ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. એનઓસીની શરતોનું ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલું હોય માન્ય કલેક્ટર સાહેબની કોર્ટમાં શરતભંગનો કેસ ચાલી ગયેલો છે, જેમાં વચગાળાનો હુકમ કરતા જે કોઈ પણ વધારાનું બાંધકામ અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કિંગ કરીને આપવામાં આવેલું છે એ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કલેક્ટર સાહેબશ્રીના હુકમથી આજરોજ કરવામાં આવી રહી છે. આવતીકાલથી ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 4 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ફરી ભૂકાવો લાવશે. વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આવતીકાલે મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો પાડશે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 2 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુરમાં થશે ભારેથી અતિભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી. 3 સપ્ટેમ્બરે નર્મદા અને ભરૂચમાં મેઘરાજા ભૂકા બોલાવશે. વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે, જ્યારે 4 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મેઘ વિરામ બાદ પણ અનેક ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી મેઘ કહેરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. વડોદરાવાસીઓએ પૂરની આફતને અવસરમાં ફેરવી. ઘૂંટણસમા પાણી વચ્ચે વડોદરાના લોકો ગરબે ઘૂમ્યા. ગરબા પ્રેમી વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતી રિક્ષાનો વિડીયો વાયરલ. વડોદરાના ઘરિયાળીપુરના રસ્તા પર વખત ડ્રાઈવરે રિક્ષા ભાગી પૂરની કપરી સ્થિતિના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી મુલાકાતીઓ પણ ફસાયા. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. જેતલપુર વિસ્તારની હોટલમાં ફસાયેલા વિદેશીઓનું જીસીબીમાં કરાયું રેસ્ક્યુ. વડોદરાના માંજલપુરમાં કારે લીધો એક્ટિવાનો સહારો. એક્ટિવાની ઉપર ચડેલી કારનો વિડીયો થયો વાયરલ. કચ્છના માંડવીમાં વરસાદનો કહેર. માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા. ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ. અબડાસા તાલુકાના લાલા ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો. 2200ની વસ્તી ધરાવતા ગામના 70% વિસ્તારના ઘરમાં વરસાદી પાણી ભરાયા. તંત્ર દ્વારા કોઈ મદદ ન કરાઈ હોવાનો સ્થાનિકનો આરોપ. દ્વારકામાં મેઘરાજાની ધબધબાટ. તીચવા તરફ પાણી જ પાણી. કુરંગા ચોકડી વિસ્તાર મીટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ. ભારે વરસાદના કારણે હાઈવે આસપાસની જમીન પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા અને ચાસલાણા ગામે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું. એનડીઆરએફની ટીમે 22 લોકોનું સફળ રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા. સિંધ વિસ્તારમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોને બચાવાયા. પૂરમાં ફસાયેલા લોકો માટે એનડીઆરએફની ટીમ દેવદૂત બની. દ્વારકાના ગોરાણા ગામે તબાહીના દ્રશ્યો. ગામના તમામ ખેતરો પાણીમાં તરબોળ થતા તાપની ચિંતા વધી. 3 દિવસથી ગામમાં ભરાયેલા છે પાણી. વીજળી અને પીવાના પાણીની સમસ્યા. દ્વારકાનો જામરાવલ વિસ્તાર હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિમાં. જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી જ ફરી વળતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી. બંને કાંઠે વહેતી ઢાઢર નદીના પાણી કાંઠા વિસ્તારના ગામમાં પ્રવેશ્યા. ઢાઢર નદીના પાણીથી ખેતરો જળબંબાકાર જોવા મળ્યા. ખેડામાં શેઠી નદીમાં પાણી છોડાતા આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા. વરસાદી વિરામ લીધા બાદ પણ અમુક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. શાંતિનગર સોસાયટીમાં 2-3 ફૂટ પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત થયા. પાણી ન ઓસરતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. ખેડાના ડભોએ મઘરોલ કાંસમાં પડ્યું ગાબડું. ભારે વરસાદથી કાંસમાં ગાબડું પડતા ખેતરો થયા તરબોળ. બલાળા ગામની 1000 વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડાના ભલાળા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા. આ ગામના જળપ્રલય જેવી સ્થિતિના દ્રશ્યો સર્જાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. ભલાળા ગામમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેડા શહેર બેટમાં ફેરવાયું. શેઢી નદીના પાણી ફરી વળતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો. સ્થાનિકોને ભોગવવું પડ્યું ભારે નુકસાન.
પોરબંદરમાં પૂરની સ્થિતિ વર્ણવતા આકાશી દ્રશ્યો સામે આવ્યા. નીચાણવાળા વિસ્તારો હજુ પણ ડૂબેલી હાલતમાં. ખટપીટ, મિલપરા, કુંભારવાડા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જનજીવનને પહોંચી અસર. તો ભાદર સહિતના જળાશયોના પાણી શહેરમાં ઘૂસતા લોકો પરેશાન. પોરબંદર જિલ્લાનું ઘેડ વિસ્તારનું રતનપર ગામ બેટમાં ફેરવાયું. ગામની ચારે તરફ જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. પશુ માટે રાખેલો તમામ ઘાસચારો પાણીમાં તણાયો. 20 વર્ષ બાદ આવી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ગ્રામજનોનો દાવો. રતનપર ગામે ઘરમાં કમર સુધી પાણી ભરાયા. ખેતરનો સંપૂર્ણ પાક નાશ પામ્યો. પાણી વચ્ચે રહેલા ગામ લોકોને પીવાના પાણીના પડ્યા ફાંફા. રસ્તો પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી. ભારતીય કોસ્ટગાર્ડના દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો. પોરબંદરમાં મેઘ તાંડવ સમયે રાહત બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો દેવદૂત સાબિત થઈ. ઘેડ પંથકના મહિયારી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું. માંડવીમાં મેઘ તાંડવ બાદ તારાજી. વરસાદના વિરામ બાદ પણ શહેરમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોની હાલાકી. માંડવીની મુખ્ય બજારના માર્ગો પાણીમાં ગરકાવ રહેતા વાહન ચાલકો પરેશાન. પાણી નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ખેડાના શાંતિનગર સોસાયટીમાં શેઢી નદીના પાણી ફરી વળતા તારાચીના દ્રશ્યો. ઉત્તરાખંડમાં એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનોનો પરિવાર ભોગવી રહ્યો છે હાલાકી. રાત્રે ઘરમાં અચાનક પાણી આવી જતા નુકસાની. ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી. જમવામાં પણ પડ્યા ફાંફા. પોરબંદર શહેરનું કુંભારવાડા વિસ્તારમાં વગર વરસાદે જળબંબાકાર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાતા પાણી આવ્યા. 40 વર્ષ બાદ આવું પૂર આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો. ઘરની બહાર 4-5 ફૂટ ભરાયું છે પાણી. બોટાદના લીંબોડા ગામના લોકો નદીના પ્રવાહના લીધે થયા ત્રસ્ત. નદી પર બ્રિજની વ્યવસ્થા ન હોવાથી લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર. સ્થાનિકોની 30 કિલોમીટર લાંબો ચક્કર મારી સામે પાર જવું મજબૂર. વડોદરામાં પૂરનો પ્રકોપ યથાવત. અનેક સોસાયટીમાં હજુ પણ 3 ફૂટ જેટલા ભરાયા છે પાણી. પાણીનો નિકાલ ન થતા લોકોની ઘરવખરી પલળી અને ભારે નુકસાન. તો લોકો પણ હેરાન પરેશાન થયા. વડોદરાના અજાણી વિસ્તારમાં હજુ પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરાયેલા. જૂની ઘાસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. રાજકીય નેતાઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ઘાસ નાની થઈ હોવાનો સ્થાનિકોનો દાવો. જૂનાગઢ માંગરોળમાં જળબંબાકારમાં કમરસમા પાણી વચ્ચે નીકળી અંતિમ યાત્રા. મૃતક આધેડને શ્વાસની બીમારી થતા સારવારના અભાવે મોત થયું. અંતિમ યાત્રામાં પણ કમરસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા. રાજકોટના લાઠમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો. વાડી વિસ્તારમાં પાણીમાં તણાયો હતો યુવક. સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમોએ કલાકોની જહેમતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો. પોલીસે મૃતદેહને પીએમ મર્તે ખસેડ્યો. પોરબંદર બંદર પર સિગ્નલ બદલવામાં આવ્યું. 3 નંબરના સિગ્નલને દૂર કરી 4 નંબરનું સિગ્નલ લગાવાયું. હવામાન વિભાગની સૂચના પ્રમાણે સતર્કતાના ભાગરૂપે લગાવાયું સિગ્નલ. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. અસના વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી. 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. રાસકાંઠા ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર નદીમાં મસ્તી કરતા જોવા મળ્યા લોકો. વહીવટી તંત્રની નદીમાં કે નદી કાંઠે ન જવાની સૂચનાના ઉડ્યા ધજાગરા. નદી કાંઠે પોલીસ બંદોબસ્ત છતાં લોકો નદીમાં કેવી રીતે ઉતર્યા ના ઉઠ્યા સવાલ. પોરબંદરના નવા ગામની હાલત બદતર. ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર. ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા પડ્યા. નાના નાના બાળકોને તાડપત્રીમાં વીંટોળી લઈ જવાની પડી ફરજ. નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપત્તિ હોણા. નવા ગામથી આસપાસના ગામમાં જવા માટે રસ્તો બંધ. પોરબંદરમાં ઉપરવાસના ડેમોના પાણી છોડાતા અનેક વિસ્તારો જળબંબાકાર. સ્થાનિકે વ્યથા ઠાલવતા કહ્યું કે 17 વર્ષથી અમે અહીં રહીએ છીએ પરંતુ આટલું પાણી ક્યારેય આવ્યું નથી. કેટરિંગનું કામ કરતા પરિવારની તમામ સામગ્રી પલળી. પોરબંદર બરડા પંથકના ગામોમાં વર્તુના પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકાના વર્તુ બે ડેમના પાણીથી પુલનું ધોવાણ. પારવાડાથી ભોમિયાવદર ગામને જોડતો પુલ ધોવાયો. પોરબંદર જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ભાદર ડેમના પાણીથી પૂરની સ્થિતિ. પૂરગ્રસ્તોને એસડીઆરએફ, નેવી અને કોસ્ટગાર્ડની મદદથી સલામત સ્થળોએ ખસેડાયા. 50 લોકોને એરલિફ્ટ કરી 91 લોકોનું કરાયું સ્થળાંતર. રેસ્ક્યુ કરવામાં આવ્યું. 1800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. કચ્છના જખો બંદર પરથી માછીમારોનું સ્થળાંતર કરાયું. માછીમારોને એસટી બસથી નલિયા પહોંચાડાયા.
અનેક માછીમારો જખો પોર્ટ પર અટવાયા. તંત્ર દ્વારા માછીમારો માટે કરાઈ જમવાની વ્યવસ્થા. છોટાઉદેપુરમાં જીવના જોખમે અભ્યાસ કરવા જતા બાળકોનો વિડીયો વાયરલ. તસવસતા પાણી વચ્ચે બાળકો એક પાઇપ પર ચાલી નદી ઓળંગતા નજરે પડ્યા. વિડીયો કવાંઠ તાલુકાના હાફેશ્વર ગામનો હોવાનું સામે આવ્યું. દ્વારકાના રાવલ સૂર્યાવદર હાઈવે માર્ગ 4 દિવસથી બંધ. સાની ડેમના પાણીની આવક વધતા સતત ચાલુ રહેતા રોડ પાણીમાં ગરકાવ થયો. રાવલ ગામને જોડતો મુખ્ય માર્ગ 3 દિવસથી બંધ રહેતા અવરજવર બંધ. વાહન ચાલકોને ભોગવવી પડી મુશ્કેલી. કચ્છમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત. શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા. વાહન વ્યવહાર પૂર્વવ્રત કરવા વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ 24 કલાક ખડે પગે. રાજ્યમાં ભારે વરસાદથી સાણંદ તાલુકાના મેટોડા ગામના ખેડૂતો પરેશાન. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી. 1500 વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ. ધોરાજીના 1000 વીઘા ખેતરમાં જળબંબાકાર. કુદરતી આફતના કારણે 1000 વીઘા ખેતરમાં પાકને નુકસાન. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો ખર્ચો ખેડૂતોને વાથી પડ્યો. સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ. જામનગરમાં પૂરના કારણે ગેરેજ પાસે રાખવામાં આવેલી ગાડીઓમાં મસ્ત મોટું નુકસાન. ગાડીના એન્જિન અને અન્ય ભાગ વેરવિખેર. વરસાદની પાણીમાં અનેક ગેરેજ તહેશ નહેશ થઈ જતા માલિકોને આર્થિક ફટકો. જામનગરમાં નાગમતી અને રંગમતી નદી કાંઠાના વિસ્તારો તબાહ. નદીના પાણી ઘરમાં ઘૂસી જતા ઘરમાં રહેવાની સ્થિતિ પણ નથી. રહેવાસીઓએ તંત્ર પાસે રહેવાની કાયમી વ્યવસ્થાને કરી માંગ. જામનગરમાં ભારે વરસાદથી રંગમતી નદી અને નાગમતી નદીના પાણીએ મચાવી તબાહી. મેળો શરૂ થાય તે પહેલા વરસાદી પાણીથી સ્ટોલ ધારકોને નુકસાન. સંચાલકો દ્વારા ટેન્ડરની રકમ પરત આપવા તંત્ર પાસે કરાઈ માંગ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક વાહનો બંધ થયા. સર્વિસ સ્ટેશનમાં વડોદરાવાસીઓનો ધસારો. વાહનનો ધસારો વધતા લાંબુ વેઇટિંગ. 2 થી 3 મહિના બાદ વ્હીકલનું થશે રિપેર. વ્હીકલ ટોઈંગના પણ વધ્યા ભાવ. પાટણ જિલ્લાના નાંદી ચંદુર ગામનું તળાવ છલકાયું. ગામ લોકોએ તળાવના નીરના વધામણા કર્યા. સ્થાનિક તરવૈયાઓએ તરણ સ્પર્ધા યોજી પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહિત કરાયા. વડોદરામાં પૂરના પાણી ઉસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં. પશુરામ ભઠ્ઠા વિસ્તારને ગંદકી મુક્ત અને ચોખ્ખો બનાવવાની કામગીરી. 110 સફાઈકર્મીઓ સાવધ સામગ્રી સાથે કામમાં ચૂંટાયા. જામનગરમાં મેઘરાજાએ રોજગાર પર પાડી માઠી અસર. અવિરત વરસાદના પગલે નહેરુ માર્ગ પર આવેલા મોડર્ન માર્કેટમાં 65 જેટલી દુકાનોએ લીધી હતી જળસમાધિ. દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓને ભારે નુકસાન. વળતર ચૂકવવા વેપારીઓએ કરી માંગ. આકાશી આફતના લીધે જામનગર અને દ્વારકામાં અનેક વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા. કુલ 582 હેવી પોલ અને 60 વીજ પોલ ધરાશાયી થતા ઠેર ઠેર વીજ પુરવઠો પુરવાયો. સાથે 18 ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત થતા સમારકામ હાથ ધરાયું. છત્તીસગઢના ગારિયાબંધમાં લોકો બાઇક ઉચકી અને રસ્તો પસાર કરવા મજબૂર. નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઉચકી અને રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા. ધસમસતા પ્રવાહના લીધે 30 ગામનો સંપર્ક તૂટ્યો. રાજસ્થાનના અજમેરમાં જળબંબાકાર ધોધમાર વરસાદ થતા અનસાગર તળાવ થયું ઓવરફ્લો. તળાવના પાણી શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો થયા જળમગ્ન. સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ. ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો તણાયા હોવાનો વીડિયો વાયરલ. તુર્કીના સિનોપમાં ભારે હિમવર્ષા. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડ્યા. રસ્તા પર બરફના થર જામ્યા. ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો થયો વાયરલ. વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું શાન ત્રાટક્યું. 252 કેએમપીએચ ની ઝડપે ફૂંકાયેલા વજ્રના પવનના દ્રશ્યો સામે આવ્યા. જાપાનમાં શાન વાવાઝોડાએ કહેર વરસાવ્યું. 2 દિવસમાં પડ્યો 6 મહિના જેટલો વરસાદ. રાજધાની ટોક્યો સહિત ઘણા પર્વતીય વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ.